ખેડૂતોને માહિતી આપવા માટે આપણે ડેમો કરેલો છે કે કઈ વેરાયટીમાં શું કેરેક્ટર હોય છે એટલા માટે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા, ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાડીની અંદર આવ્યા છીએ અને આપણે સોયાબીન કેવા વીઘા એ ખેડૂત મિત્રને બતાવી અને આપણે આ વાડીએ આપણે ગયા વર્ષે બતાવતા તમે જોઈ શકો એ જ વાવડી છે. આ વાડીએ આપણે ટોટલ 15 વીઘાના 14.5 વીઘાના સોયાબીન વાવેલા છે. એમાં બે વેરાયટી વાવી છે, એક અજબ ગજબ છે અને એક અમારી પોતાની રિસર્ચ વેરાયટી છે. અને આ આપણે તમે જોઈ શકો આ અમેરિકન અજબ ગજબ છે. આપણે વીઘે 5 કિલોનું વાવેતર કર્યું હતું ને એ, એટલે તમને ખ્યાલ આવ્યા કે ઘણા કહેતા હતા 5 કિલોમાં કેવા ઉગે, તો હવે કમ્પ્લીટ ઉગી ગયા છે. એટલે આપણે તમને બતાવી કે જો ખેડૂત મિત્ર, આપણે આ 5 કિલો વાવ્યા હતા ને એ છે, તો તમને ખ્યાલ આવે આપણે કે અત્યારે કેટલા ઘાટા વીઘા છે. એ આજે આપણે વાડી આવ્યા છીએ, કીધું આપણે ખેડૂત મિત્રોના કોમેન્ટ નથી કે 5 કિલોમાં કેટલા ઉગે, તો અત્યારે 5 કિલો કોઈ એમ ન આવીને કે કાને 5 કિલો આમાં વાવેલા છે. અત્યારે એટલા ઘાટા વીઘા છે કારણ કે આ સોયાબીનની અંદર જર્મિનેશન 100% છે. તમે જોઈ શકો, તમને કદાચ એમ થતું એક ઓળ બતાવી, એટલે આપણે લાગઠિયાની ઓળ બતાવી બે સાઈડ. આ આપણી ઓવડી છે, કેટલા કેટલા વીઘા છે તમને નજીકથી બતાવું. ખેડૂત મિત્ર, આ સોયાબીન બહુ ઘાટા તો વીઘા છે અને કાયદેસર આપણે તમને બતાવું કેટલા રહેવું જોઈએ. જો આ રહ્યા ને કાયદેસર આપણે એટલો ગાળવો જોઈએ સોયાબીન, બરાબર એટલો આપણે એટલા એટલા જે એને પારવવા પડશે. પણ જો કે ટાઈમ રહે તો પારવવાના હોય, નકર તો ચાલે પછી બીજું તો શું. આપણે એટલા એટલા અત્યારે ઉપાડવા પડે ને એવી પરિસ્થિતિ છે, એટલા ઘાટા તો વીઘા છે. તમે જોઈ શકો કારણ કે આ 2-3 ઇંચ હોય એ આપણે ઘાટા થાય, કમસે કમ અહીંથી આપણે 4 ઇંચની જગ્યા જોઈ, એટલે આ અત્યારે એટલે એટલે ઘાટા વી ગયા છે. અને કાયદેસર 2.5 કિલોથી 3 કિલો હોય ને તોય રેગ્યુલર થાય, કારણ કે આ સોયાબીનનું જર્મિનેશન 100% છે. અત્યારે વધારે પડતું તો શું જર્મિનેશન ઉપર જ હોય છે કે આપણે બિયારણ દર કેટલો રાખવો અને એટલે એટલા જોઈ. પણ ઘણી વખત એવું થાય છે આપણે 2-3 કિલો વાવીને તો હાવ પારું પારું દેખાય, એટલે આપણે જોવું ન ગમે અને ખેડૂત પાકે તાવથી આપણું મન ન હોય કે આ આપણે વાય વાય બરાબર છે. એટલા માટે આપણે એમાં 5 કિલો રાખ્યા હતા જ્યારે વાવતો હતો ત્યારે તમને આપણે બતાવ્યા હતા કે ઓરમાં આપણે કેટલા દાણા થતા હતા, 1-2-3 1-2-3 એ રીતે ઉપાડતા હતા અને સ્પીડમાં આલે એટલે કાયદેસરનો 1-2 દાણા થતા હતા. જોઈ જાઓ એટલે આજે આપણે ઉગવામાં કોઈ જાતની તકલીફ નથી પડી, આ રેડી ઉગી છે. આપણે ઓવડીવાળો તમને જે ટ્રેક્ટરમાં જે મેં બતાવતો હતો હું જતો હતો ઉથલવાળો, આ એ જ વેળું છે જે આપણે ઓવડી પાસેથી મેં ટ્રેક્ટરમાં ગયા વિડીયો બતાવેલો છે. જો ખેડૂત મિત્રો, આપણે આ ડેમો છે એ આપણે 8 વેરાયટી અલગ અલગ વાવી હતી ને એ છે. એમાં જો આપણે આ 2 દિવસ ઓલા કરતાં મોડા વાવ્યા છે, પણ આ આપણે ઓવડીની અંદર હતા ને એટલે તમે જોઈ જુઓ કે એકદમ લાંબા પરબારા થઈ ગયા, કારણ કે એને સૂર્યપ્રકાશ ન મળે ને પરબારા લાંબા થઈ જાય. આપણે ઓથો એમાંથી હું વાહરી ન જાય એટલા માટે આપણે ઓવડીની અંદર મૂકી દીધા હતા.
અને આ બે વેરાયટી રહીને એમાં થોડાક ઓછા ઉગ્યા છે, એટલે ઓછા એટલે આમાં મારો ત્રણ દાણા ચાર દાણા હતા ઉગ્યા છે, જો આ રહ્યો દાણો ભેળો, પણ એ એક દિવસ લેટ ઉગશે, જો આ કોટો ફૂટી ગયો છે, પણ એક દિવસ લેટ ઉગશે. આમાં બે દાણા ઉગ્યા છે, બે નથી ઉગ્યા, જોઈએ આપણે શું હાલત છે. જો એ ઉગે જ છે પણ એક દિવસ લેટ ઉગશે, આ દાણો ઉગે છે. એટલે અમુક વેરાયટી એવી હોય છે કે એક દિવસ લેટ ઉગે અને અમુક ઝડપી ઉગતી હોય છે. તમે જોઈ શકો આપણે આ ડેમોમાં છે ને તે છે. એટલે આપણે હવે આને અત્યારથી પાકે ત્યાર સુધી અલગ અલગ આપણે વિડીયો આપશું અને શું શું દરેકમાં પાનમાં ડિફરન્સ છે એ પણ ખ્યાલ આવે. આપણે ફક્ત આ ખેડૂતોને માહિતી આપવા માટે જ આપણે ડેમો કરેલો છે કે કઈ વેરાયટીમાં શું કેરેક્ટર હોય છે, એટલા માટે જ. તો બસ આજે આટલું. નમસ્કાર.